આજે હું તમારી સાથે શેર કરીશ ટોપરા પાક બનાવવાની રેસીપી અને તે પણ માઇક્રોવેવમાં ફક્ત પાંચ મિનિટમાં તો ચાલો જોઈએ કે સોફ્ટ ટોપરા પાક કેવી રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે એક માઇક્રોવેવ સેફ બાઉલમાં અઢીસો ગ્રામ ખાંડ લેવાની છે અને તેમાં આપણે સવાસો એમ જેટલું દૂધ લઈશું અને આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને સરસ રીતે મિક્સ કર્યા પછી આ બાઉલને આપણે માઇક્રોવેવમાં મૂકીશું મેં અહીં કાચના બાઉલનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ પ્લાસ્ટિકના પરંતુ માઇક્રોવેવ સેફ બાઉલ હોય તેનો ઉપયોગ કરી શકો છો સૌથી પહેલાં આપણે માઇક્રોવેવ મોડ સિલેક્ટ કરીશું અને તેમાં આપણે હાઈ સ્પીડ પર તેને બે મિનિટ માટે ઓન કરી લેવાનું છે પરંતુ દરેક માઇક્રોવેવની સ્પીડ અને ટેમ્પરેચર અલગ અલગ હોય છે તો થોડો વધારે અથવા તો ઓછો પણ સમય લાગી શકતો હોય છે અને હવે બે મિનિટ થઈ ગઈ છે તો બાઉલને આપણે એકવાર બહાર નીકાળી લઈશું અને ફરીથી એકવાર આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને માઇક્રોવેવ કરીશું તમે આખી ખાંડને બદલે તળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે તમે જોઈ શકો છો કે ખાંડ છે તે સંપૂર્ણપણે ઓગળી નથી ગઈ તો ફરીથી આપણે આ બાઉલને એક મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકીશું અને હાઈ સ્પીડ પર માઇક્રોવેવ ઓન કરીશું અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે ફરીથી એકવાર આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ખાંડ છે તે સંપૂર્ણપણે ઓગળી ગઈ છે તો હવે આપણે તેમાં બે પાઉલ સૂકા ટોપરાની છીણ એડ કરીશું અને વજનમાં તે અઢીસો ગ્રામ થાય છે એટલે કે સૂકા ટોપરાનું છીણ બે બાઉલ હોય તો ખાંડ આપણે એક બાઉલ લેવાની છે અને હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે ગાંઠો ના પડી જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને સરસ રીતે મિક્સ થઈ જાય તે પછી આપણે તેમાં ઘી એડ કરીશું તો મેં અહીં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે પરંતુ તે બિલકુલ ઓપ્શનલ છે ઘી એડ કર્યા પછી પણ ફરીથી એકવાર આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય તે પછી આપણે તેને ફરીથી એકવાર માઇક્રોવેવમાં મૂકીશું અને હાઈ સ્પીડ પર માઇક્રોવેવ એક મિનિટ માટે ઓન કરીશું અને આજની એક ખાસ ટીપ કે જ્યારે ખાંડ છે તે સંપૂર્ણપણે ઓગળી જાય તે પછી જ આપણે તેમાં ટોકરાની છીણે એડ કરીશું નહીં તો ખાંડ ઓગળવામાં થોડો વધારે સમય લાગી શકે છે અને હવે સમય થઈ ગયો છે કે આપણે તેમાં હાફ ટી સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી લઈએ પરંતુ તે બિલકુલ ઓપ્શનલ છે ફરીથી એકવાર આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી ફરીથી એકવાર માઇક્રોવેવમાં એક મિનિટ માટે બાઉલને મૂકીશું અને હાઈ સ્પીડ પર માઇક્રોવેવ ઓન કરીશું અને હવે બાઉલને બહાર નીકળ્યા પછી ફરીથી તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે આપણે બાઉલને માઇક્રોવેવમાં ત્યાં સુધી મૂકીશું કે જ્યાં સુધી આ રીતે ખાંડ છે તે સાઈડમાં ચીપકવા ના માંડે એટલે કે હવે આપણો ટોપરા પાક છે તે બનીને બિલકુલ રેડી થઈ ગયો છે તો મેં અહીં એક ટ્રેમાં આ રીતે બટર પેપર પાથરીને રાખ્યું છે જો બટર પેપર અવેલેબલ ના હોય તો તમે ટ્રેમાં થોડું ઘી પણ લગાવી શકો છો પરંતુ જો આ રીતે આપણે બટર પેપરનો ઉપયોગ કરીએ તો ટોપરા પાકને બહાર નીકળવામાં અને તેના પીસીસ કરવામાં બહુ સરળતા રહેતી હોય છે એટલા માટે મેં આજે ઘીને બદલે બટર પેપરનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે તેને થોડું વજન આપી અને એક સરખો પાથરી લેવાનો છે એક સરખા પીસ પડે તે માટે આપણે તેને એક લેવલમાં કરી લઈશું વાડકીની મદદ વડે પણ તમે આ રીતે તેને સ્પ્રેડ કરી શકો છો એક સરખું સ્પ્રેડ થઈ જાય તે પછી તરત જ આપણે આ રીતે ચપ્પાની મદદ વડે તેના પીસીસ કરી લઈશું તમે તમારી મનગમતી સાઈઝમાં નાના અથવા તો મોટા પીસીસ કરી શકો છો ટોપરા પાક જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે તેને ગાર્નિશ કરી લઈશું તો મેં અહીં બદામનો ઉપયોગ કર્યો છે આ રીતે બદામ મૂકી અને થોડી આપણે પ્રેસ કરી લઈશું એટલે બદામ સરસ રીતે ફિક્સ થઈ જાય તમે બદામને બદલે પિસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો અને ટોપરા પાકને ગાર્નિશ કરી લીધા પછી આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે સેટ થવા માટે મૂકી રાખીશું અને હવે ટોપરા પાક એકદમ ઠંડો થઈ ગયો છે તો આ રીતે બટર પેપરની મદદ વડે તેને બહાર નીકાળી લઈશું અને એક બીજી પ્લેટ પર મૂકીશું તમે જોઈ શકો છો કે ટોપરા પાકના પીસીસ સરસ રીતે અલગ થઈ શકે છે તો હવે આપણે આ ટોપરા પાકના પીસીસને એક સર્વિંગ પ્લેટમાં નીકળી લઈશું આ રીતે બનાવેલા ટોપરા પાકને આપણે લગભગ આઠથી દસ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ આ રીતે ફક્ત પાંચ મિનિટમાં બનાવેલો ટોપરા પાક તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ બન્યો છે તો તમે પણ આ રીતે ટોપરા જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરજો